નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ, જે પોલીસને લગતી કોમ્પિટિટિવ એક્ઝામ છે, એના માટે અગત્યના કુલ 50 પ્રશ્નો લઈને આવ્યો છું. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો એમ છે કે FIR એટલે શું, એનું ફૂલ ફોર્મ શું થાય? તો એ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પ્રશ્ન બીજો, કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ કયું છે? તો એ છે ગ્રેફાઇટ. પ્રશ્ન ત્રીજો, પ્રિન્ટરની ગુણવત્તાનો આધાર સેના પર રહેલો હોય છે? તો DPI, ડોટ પર ઇંક, બરાબર. જેટલા ડોટ વધારે એટલી એની ચોખ્ખાઈ, ક્લિયરિટી વધારે. પ્રશ્ન ચોથો, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 100માંથી બાદ કરવા? જવાબ 40 કરતા વધારે મળે છે. જવાબ છે 47. પ્રશ્ન પાંચમો, પોલીસ સમક્ષ કરવામાં આવેલ કબૂલાત માટે શું સાચું છે આમાંથી? તો અસ્વીકાર્ય છે, બરાબર. પ્રશ્ન છઠ્ઠો, ભારતીય પુરાવા અધિનિયમ મુજબ હકીકત એટલે શું? તો એ છે આપેલ તમામ, એટલે કે ઇન્દ્રિય ગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અને વસ્તુઓ સાથે સંબંધ, આ ભારતીય પુરાવા અધિનિયમ મુજબ હકીકત છે. પ્રશ્ન સાતમો, ઇન્ડિયન પિનલ કોડ મુજબ બાળક, કંપની અને મૂર્તિ એટલે શું છે? એ છે વ્યક્તિ. પ્રશ્ન આઠ, જો કોઈ ગુનાહિત કૃત્ય માટે દેહાંત દંડની સજા થઈ શકે તો એ કેસમાં શું લાગુ પડશે? તેમાં દેહાંત દંડની સજા કરવી મરજિયાત છે, ફરજિયાત નથી. પ્રશ્ન નવ, સરકારી નોકરી કરતા રમીલાબેન પોતાના પતિથી છૂટાછેડા લીધા બાદ શું કરશે? તો એ ભરણ પોષણની માંગી શકતા જ નથી. પ્રશ્ન દસ, CRPC માં P એટલે શું? P છે પ્રોસિજર. પ્રશ્ન અગિયાર, 1 સપ્ટેમ્બર 1872 થી કયો કાયદો અમલમાં આવ્યો? અગત્યનો પ્રશ્ન છે. તો એ છે ભારતીય પુરાવા અધિનિયમ. પ્રશ્ન બાર, સ્વીકૃતિ એટલે શું? સ્વીકૃતિ એટલે ઉત્તમ પુરાવો છે પણ સંપૂર્ણ નથી. પુરાવો ઉત્તમ પણ સંપૂર્ણ નથી. પ્રશ્ન તેર, ધરપકડ માટે શું સાચું છે? ધરપકડ માટે B અને D, ધરપકડના કારણો ધરપકડ કરેલ વ્યક્તિને જાળવવા જરૂરી નથી. ધરપકડ કરેલ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય માટે વોરંટ વગર કસ્ટડીમાં રાખી શકાય નહીં, એટલે ઓપ્શન D સાચો છે. પ્રશ્ન ચૌદ, નીચેનામાંથી કયો ગુનો પોલીસ અધિકારનો છે? જવાબ આપેલ તમારો, એટલે કે મતદાન મથકે ગેરવર્તણૂક કરવી, મતપત્રકો ફાડી નાખવા, ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવું, આ બધા પોલીસ અધિકારનો ગુનો છે. પ્રશ્ન પંદર, સમન્સ એ આરોપીને શું લાગુ પડશે? વાક્ય, સમન્સ આરોપીને અદાલતમાં હાજર કરવાનો રહેવાનો લેખિત હુકમ છે. પ્રશ્ન સોળ, કોઈ પણ ગુના માટે વાક્ય શું લાગુ પડશે? તો કોઈ પણ ગુના માટે ગુનાનો ઈરાદો મહત્વનો છે, કોઈ ગુનો કેવો છે? પ્રશ્ન સત્તર, નીચેનામાંથી કયું અલગ પડે છે? ચાર ઓપ્શનમાંથી કયું અલગ પડે છે? તો એ છે વિવાદી પુરાવો. પ્રશ્ન અઢાર, જો કોઈ વ્યક્તિ ઉપર પોલીસ જાપતો ગોઠવે છે તો તેમાં પોલીસ હવાલો કહેવાશે. પ્રશ્ન ઓગણીસ,
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ સગીર એટલે સોળ વર્ષથી ઓછી વયની કોઈ પણ પુરુષ. પ્રશ્ન 20, અપ્રત્યક્ષ પુરાવો એટલે થશે સાંભળેલ પુરાવો. પ્રશ્ન 21, ભારતને કેટલા પિનકોડ ઝોનમાં વહેંચવામાં આવેલ છે? કુલ 8. પ્રશ્ન 22, ચપ્પુ કયા પ્રકારનું સાદુ યંત્ર છે? એ છે ફાચર પ્રકારનું, કારણ કે ધારવાળા હોય એ બધા ફાચર પ્રકાર કહેવાય. પ્રશ્ન 23, 1 થી 10 વચ્ચે બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરાય તો 39 થાય છે, તો એ કઈ સંખ્યા છે? તો એ સંખ્યા છે 4 અને 7. પ્રશ્ન 24, નીચેનામાંથી કયું ઝોડકું સાચું નથી? તો એ છે બદ્રીનાથ, એ યમુના, એ લાગુ પડતું નથી. પ્રશ્ન 25, કયા યુદ્ધમાં બ્રિટિશ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો હતો? એ યુદ્ધ કયું હતું? જવાબ, બીજું એંગ્લો મરાઠા યુદ્ધ. પ્રશ્ન 26, નર્મદા નદી માટે શું સાચું નથી? કે એ ગુજરાતની સૌથી લાંબી નદી છે, આ વિધાન સાચું નથી. સૂર્યપુત્રી એટલે કોણ? એ છે તાપી. પ્રશ્ન 28, ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતે એલિફન્ટાની ગુફાઓ ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે? તો એ છે ગુપ્તકાળ દરમિયાન. પ્રશ્ન 29, નીચેનામાંથી કયું જુદું પડે છે? તો એ છે અભયઘાટ. પ્રશ્ન 30, ચરોતર એટલે? તો ચરોતર એટલે વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ. પ્રશ્ન 31, કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલ નૃત્ય ગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે? એ છે મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ. પ્રશ્ન 32, નીચેનામાંથી કયો એસિડ નથી? જે ખાંડનું દ્રાવણ એસિડ છે નહીં, કારણ કે એસિડ ખાટા હોય બધા. પ્રશ્ન 33, નીચે કેટલાક અક્ષરોનો કોડ આપેલ છે, આ અક્ષરનો અર્થપૂર્ણ શબ્દ બનાવતા તેનો કોડ શું થશે? તેમાં જવાબ આવશે આપણે બી. પ્રશ્ન 34, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી? એ છે નારાયણ હેમચંદ્ર. પ્રશ્ન 35, નીચેની આકૃતિમાંથી કુલ કેટલા ત્રિકોણ છે? જે આકૃતિ છે આમાં કેટલા કુલ ત્રિકોણ આવેલા છે? છે આપણે ડી ઓપ્શન 12 ત્રિકોણ. પ્રશ્ન 36, કૃપણ શબ્દનો અર્થ આપો. એ થાય છે કંજુસ. પ્રશ્ન 37, ગુજરાતના ખેડૂતોને જમીન ચકાસણી બાદ કયું કાર્ડ અપાય છે? કાર્ડનું નામ શું છે? એ છે સોઇલ હેલ્થ કાર્ડ. પ્રશ્ન 38, રણજીત રામ સુવર્ણ ચંદ્રક સૌ પ્રથમ કોને આપવામાં આવ્યો હતો? એ છે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 39, બરકત અલી ગુલામ હુસેન વિરાણીનું ઉપનામ કયું છે? એ છે બેફામ. પ્રશ્ન 40, ધ લાસ્ટ સપર કોની કૃતિ છે? એ છે લિયોનાર્ડો દ વિન્સીની.
પ્રશ્ન 41. નીચેનામાંથી કયા મહાનુભાવે ભારતના નાયબ વડાપ્રધાન પદ સોંપાવેલ નથી? જવાબ કામરાજ નાદર. પ્રશ્ન 42. ભારતીય બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નિવારણ સંબંધિત છે? એ છે કલમ 17. પ્રશ્ન 43. લોકસભાના અધ્યક્ષના હોદ્દાના વિષયમાં નીચેના કથનો પર વિચાર કરો. એક કથન એમ છે કે તે સંસદના કોઈપણ ગૃહના સભ્ય હોવા જોઈએ. બીજું, તેઓ હોદ્દાનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને સંબોધીને આપે છે. તો ઉપર આપેલ કથનમાં કયું કથન માટે શું કથન સાચું છે? જવાબ માત્ર બી. બીજું કથન છે, તેઓ પોતાનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને સંબોધીને જ આપે છે. પ્રશ્ન 44. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? એમાં આવે છે સંસદના બંને ગૃહના સભ્યો. ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી હોય એમાં સંસદના બંને ગૃહના સભ્યો છે એ જ માત્ર મતદાન કરી શકે. પ્રશ્ન 45. ગુજરાતના યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે? જવાબ શિક્ષણને લગતા. પ્રશ્ન 46. ભારતના રાષ્ટ્રપતિ એટલે એ છે સંબંધિત કારોબારીના સર્વોપરી વડા, કેન્દ્રીય સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા અને દેશના પ્રથમ નાગરિક. આ ત્રણેય વસ્તુ, આ ત્રણેય વાક્ય એ ભારતના રાષ્ટ્રપતિને લાગુ પડે છે. એટલે આપણો જવાબ આવે છે આપેલ તમામ. પ્રશ્ન 47. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો એ છે ઉત્તરાખંડ હરદ્વારમ એ લાગુ પડતું નથી. પ્રશ્ન 48. સીએજીનું પૂરું નામ, ફૂલ ફોર્મ શું થાય સીએજીનું? તેનું થઈ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. પ્રશ્ન 49. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગની લાઇટનો ઉપયોગ શા માટે થાય છે? કારણ કે તેની તરંગ લંબાઈ સૌથી વધારે છે લાલ રંગની. પ્રશ્ન 50. એક વ્યક્તિ એક મહિલાને કહ્યું, તારી માના પતિની બહેન મારી માં છે, તો એ વ્યક્તિનો એ મહિલા સાથે સંબંધ શું થાય? તે થશે પિતરાય. તો આ હતા પોલીસની ભરતી, પોલીસ કોન્સ્ટેબલને લગતા પરીક્ષાના મહત્વના આઈએમપી 50 ક્વેશ્ચન અને એના આન્સર. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.